મુસ્લિમોના મહાન પયંગર વિરુદ્ધ ટિપ્પણી કરવા બાબતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને વિરોધ કર્યો. ઉપલેડા કોંગ્રેસ માઇનોરિટી દ્વારા મામલતદારને આવેદન પત્ર આપ્યું. ઉપલેડા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા મુસ્લિમોના મહા પયંગર સલાહ એલ વસલમ સાહેબના ફ્રાન્સમાં થઈ રહેલા અપમાનજનક ટિપ્પણીઓનો જ્યારે સિલસિલો રોકાઈ રહ્યો ન હોય જેના લીધે તમામ મુસ્લિમ સમાજોની લાગણી દુભાઈ હોય અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની ઇસ્લામ સુધારણની પહેલ ટીકા કરતા કહ્યું કે તેમનો દેશ જેના માટે જવાબદાર છે તે કટોકટીનો ઉપયોગ ધર્મ ઉપર હુમલા કરવા કરે છે. આ પ્રકારની પહેલે મુખ્ય લક્ષ્ય ઇસ્લામ અને મુસ્લિમ સાથે જૂનું વેર વારવાનું છે. ફ્રાન્સ જાતિવાદના સુધારણા સ્થાને ઇસ્લામ ટાર્ગેટ બનાવી રહ્યું છે, જે કાર્ય હાનિકારક છે અને આવા કૃત્યને ગુજરાત પ્રદેશ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ઉપલેડા દ્વારા તેને સખત શબ્દોમાં વખોડી કાઢી તેનો વિરોધ કરી ઉપલેડા મામલતદારને આવેદન પત્ર આપી સરકાર સમક્ષ ફ્રાન્સ સાથેના તમામ સંબંધ બંધ કરી દેવાની રજૂઆત કરી હતી. આ તકે ઉપલેડા શહેરના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના તમામ હોદ્દેદાર મુસ્લિમ આગેવાનો જેમાં ઉપલેડા માઇનોરિટી પ્રમુખ ગુલામ સિન બુખારી, સાજિદ બાબુ કાદરી, મોહમ્મદ મંસૂરી, ઇમરાન બાબુ કાદરી, મહેબૂબ કટારિયા તેમજ દિલાવરભાઈ અલાણા હાજર રહ્યા હતા. દ્રહ્માન હાજીઅજીત સિવાની, ઉપલેટા કોંગ્રેસ વોર્ડ નંબર 9ના કાઉન્સિલર. આજે અમો મામલતદાર સાહેબને ફ્રાન્સના પ્રમુખ વિરુદ્ધ, જે અમારા આકા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની વિરુદ્ધમાં બોલેલ છે, તમો અમારી કોમને, અમને અમારા મા બાપને ગારી આપો, પણ અમારા આકાને જો કોઈ ગારી આપશે તે અમે સહન કરી શકશું નહીં. અમારા માટે જે આ થયું છે એ બહુ ખોટું થયું છે, એના માટે પગલાં લેવામાં આવે. અમે આવેદન આપી મામલતદાર થ્રુ ઉપર પહોંચાડ્યું છે. અમારી લાગણીને માંગણીને માન આપવામાં આવે. જય હિન્દ, જય ભારત, અસલામ અલૈકુમ. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, ઉપલેટા.